नमस्कार विद्यार्थी मित्र, अक्षरधाम विद्यालय योगी चौक सूरत द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में हूँ विशाल ठुमर आप सबको हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 विषय नामना मूल तत्व भाग 1 चैप्टर नंबर 1 भागीदारी विषय प्रवेश आ चैप्टर ना अभ्यास तरफ आगळ वधीशुं। विद्यार्थी मित्रों, आप सब जाणो छो अगाउना वीडियो लेक्चर में आपणे चर्चा करी ए प्रमाणे આ ચેપ્ટર માંથી ત્રણ ગુણનો જે ટૂંકો એક દાખલો પૂછાય છે બોર્ડની પરીક્ષા, તો એ દાખલાને અનુલક્ષી અને કુલ 11 જેટલી અલગ અલગ મેથડો છે આ ચેપ્ટરની અંદર આપણને આપેલી છે। એમાંથી અમુક મેથડોની ચર્ચા આપણે અગાઉના વિડિયો લેક્ચરોમાં કરેલી છે, આજે એક નવી મેથડ સાથે ફરીથી પાછા આગળ વધીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નવી મેથડ શીખવાના છીએ એ કમિશન ગણની ગણતરી માટેના દાખલાની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, કમિશનની ગણતરી માટેના મેં જે તમને સૂત્રો લખાવ્યા ત્યારે એ સૂત્રોમાં આપણે બે જેટલા સૂત્રો છે એ કમિશનની ગણતરી માટે ઉપયોગમાં લઈ શકાય એવી વાત થઈ હતી। એટલે કે કમિશનની ગણતરી જનરલી બે મેથડથી થઈ શકે। પહેલું એક સૂત્ર હતું, દાખલામાં જ્યારે તમને પેઢીના નફા અંગેની માહિતી આપી હોય એટલે કે કુલ નફો દાખલામાં જો આપ્યો હોય તો મેનેજરના કમિશનની કે ભાગીદારના કમિશનની ગણતરી કરવા માટે કેવું સૂત્ર વપરાય, અને જો દાખલામાં કોઈ ભાગીદારના વ્યક્તિગત નફા ભાગની માહિતી આપેલી હોય તો કમિશનની ગણતરી માટે કયું સૂત્ર વપરાય। તો વિદ્યાર્થી મિત્રો, ધારી લો કે દાખલામાં તમને પેઢીનો કુલ નફો આપ્યો છે તો કેવા સૂત્રનો ઉપયોગ કરવો, એટલે કે 100 પ્લસ કમિશનના દર વાળું આપણું જે સૂત્ર હતું એ કંઈક આ પ્રમાણે સૂત્ર આખું છે। પેઢીનો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર, આ રીતે આપણું આખું સૂત્ર છે એ કમિશનની ગણતરી માટેનું છે। એટલે કે છેદમાં 100 પ્લસ કમિશનના દર વાળું સૂત્ર મૂકી અને કમિશનની ગણતરી જ્યારે દાખલામાં પેઢીનો કુલ નફો આપ્યો હોય ત્યારે કરી શકાય। તો અહીંયા એ જ મેથડ પ્રમાણે એક પ્રશ્ન મેં તમારી સમક્ષ લખ્યો છે, પેલા પ્રશ્નની ચર્ચા કરીએ પછી એના જવાબ તરફ આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, કુલ બે ભાગીદારો છે પેઢીમાં અમૃતા અને દિવ્યા, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। દાખલામાં તમને મૂડીના પ્રમાણ અંગેની માહિતી આપી છે। વિદ્યાર્થી મિત્રો, મૂડીના પ્રમાણને આપણે દાખલામાં ક્યાંય ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં, એ માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલી માહિતી છે। એટલે આવું જ્યારે પ્રમાણ તમે દાખલો ઉતાવળથી ગણતા હો ત્યારે ભૂલથી અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ સમજી અને જો તમે ઉપયોગમાં લેશો તો દાખલાની ગણતરી છે એ આગળના સ્ટેપ તમારા ખોટા આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે મૂડીનું પ્રમાણ છે કે પછી નફા નુકસાન, તો અહીંયા મૂડીનું પ્રમાણ છે એટલે આપણા માટે એકદમ બિનઉપયોગી છે, ક્યાંય ઉપયોગમાં લેવાની જરૂર નથી। અમૃતાને તેનું કમિશન પાર કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે। તો અમૃતા નામનો ભાગીદાર છે, એ પેઢીનો સક્રિય ભાગીદાર છે અને એ નાતે એને પેઢી દર વર્ષે 8% જેટલું કમિશન આપવાનું કહે છે। અને એ કમિશન આપવાની વાત જે કરી છે, કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 8% કમિશન આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ હજી વધીએ, જો વર્ષના અંતે પેઢીનો ચોખ્ખો નફો 96,876 રૂપિયા હોય, એટલે કે વર્ષ દરમિયાન થયેલ તમને પેઢીનો કુલ નફો આપ્યો છે 96,876, દાખલામાં આપેલી આ કુલ નફાની માહિતી છે એ આપણા માટે ખાસ ઉપયોગી છે। આના ઉપરથી આપણે કયા સૂત્રને અનુલક્ષી અને દાખલાની ગણતરી કરવી એ બાબતની સ્પષ્ટતા થઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં આપણને કુલ નફાને લગતી પેઢીના નફાને લગતી માહિતી આપી છે, એટલે હું એટલું ચોક્કસ કહી શકું કે દાખલામાં મારે 100 પ્લસ કમિશનના દર વાળું સૂત્ર એ વાપરવાની જરૂર પડશે। એટલે કે દાખલો આપણો કુલ 4 સ્ટેપમાં ચાલશે। આગળમાં છે જવાબ તરીકે આપણી પાસે શું અપેક્ષા રાખી છે, 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, એટલે કે અમૃતાને મળતી કુલ રકમ આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અમૃતાને મળતી કુલ રકમ શોધવા માટે મારે બે બાબતોની જરૂર પડશે। પહેલા તો એ વિચારવું પડશે કે અમૃતાને રકમ મળે છે ક્યાંથી ક્યાંથી। તો વિદ્યાર્થી મિત્રો, અમૃતા છે પેઢીની સક્રિય ભાગીદાર છે, એ હિસાબે એને કંઈક અન્ય ભાગીદારો કરતા એક્સ્ટ્રા 8% જેટલું કમિશન આપવાનું છે। એટલે કમિશન મળશે અમૃતાને, પ્લસ
અમૃતા પેઢીની ભાગીદાર હોવાના નાતે ચાલુ વર્ષ દરમિયાન જેટલો પેઢી નફો કમાશે એ નફામાંથી પણ અમૃતાને ભાગ મળવા પાત્ર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અમૃતાને બે જગ્યાએથી નફાની અને કમિશનની રકમ મળવા પાત્ર થાય છે. પહેલી, એક મેનેજરના નાતે કમિશન, અને નંબર બે, ભાગીદારના નાતે નફામાંથી ભાગ. અમૃતાને મળતી કુલ રકમ શોધવા માટે આ બંને રકમનો સરવાળો કરશો એટલે અમૃતાને પ્રાપ્ત થતી કુલ રકમનો આંકડો આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અમૃતાને મળતી કુલ રકમ શોધવા માટે હવે ગણતરીને આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જવાબની ચર્ચા કરીએ. તો મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે કુલ નફો છે, કમિશનનો દર તમને દાખલામાં આપેલો છે, સાથે ભાગીદારો બે છે, અમૃતા અને દિવ્યા, એ બાબતની પણ સ્પષ્ટતા કરેલી છે. જવાબ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલા દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી આપ્યું તો કેટલું હોવું જોઈએ એ બાબત અંગે આપણે કરારનામામાં કરેલી જોગવાઈ જો ન આપી હોય તો એવા સંજોગોમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ હંમેશા સરખું હશે એવું ધારી લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટેપ નંબર 1 થી શરૂઆત કરીએ. દાખલાની ગણતરી આપણી કુલ 4 સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમાં હું સરપ્લસ કમિશનના દર વાળું સૂત્ર મૂકી અને કમિશનને છૂટું પાડીશ. સ્ટેપ નંબર 2 માં કમિશન બાદ કર્યા પછીનો નફો શોધશું અને સ્ટેપ નંબર 3 માં કમિશન બાદ કર્યા પછીનો જે નફો આવે એમાં કોઈ ભાગીદારનો નફા ભાગ કેટલો લાગે છે એની ગણતરી કરશું અને ત્યાર પછી અમૃતા નામના ભાગીદારને મળતી કુલ રકમ કેટલી થાય છે એ બાબતની ગણતરી કરશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 4 સ્ટેપમાં દાખલાની ગણતરી ને આગળ વધારીએ. તો સૌથી પહેલો સ્ટેપ સાંભળો, અમૃતાને મળતું કમિશન શોધવા. અમૃતાને મળતું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100+ કમિશન નો દર, આ આપણો સૂત્ર બનશે. સૂત્રની મદદથી કમિશન ને છૂટું પાડે. અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે દાખલામાં તમને પેઢીનો કુલ નફો આપ્યો છે એટલે આપણે ફરજિયાત રીતે સરપ્લસ કમિશનના દરવાળા સૂત્રનો ઉપયોગ કરી અને કમિશનને પહેલા છૂટું પાડવું પડશે નફામાંથી, અને નફામાંથી કમિશન છૂટું પાડી અને પછી ભાગીદારો વચ્ચે જે નફો વધે એની વહેંચણી કરશું એટલે દરેક ભાગીદાર વ્યક્તિગત નફા બાદ મળશે. તો સૂત્ર પ્રમાણે રકમની ગોઠવણી કરતા સૌથી પહેલા ચોખ્ખો નફો દાખલામાં આપ્યો છે એ પ્રમાણે 96,876 રૂપિયા છે. 96,876 ગુણ્યા કમિશન નો દર કીધો છે 8%, તો કમિશન ઉપર મૂકશો 8% અને છેદમાં 100+ કમિશન નો દર એટલે 100+8. ગણતરી સોલ્વ કરતા જવાબ આપણને જે કમિશન ની રકમ મળશે 7,176 રૂપિયા કમિશન પ્રાપ્ત થશે. તો આ રીતે પહેલા સ્ટેપમાં આપણે કમિશન ની ગણતરી કરી અને કમિશન ને શોધ્યું. હવે મને એક વસ્તુ અહીંયા સ્પષ્ટ સમજાય છે કે 96,876 રૂપિયાનો જે કુલ નફો હતો એમાં વિદ્યાર્થી મિત્રો ભાગીદારને જે કંઈ કમિશન ચૂકવવાનું છે 7,176 રૂપિયા એ અંદર ઓલરેડી સમાયેલું છે. એટલે એક કામ કરીએ, આ કુલ નફો જે કમિશન સહિતનો નફો છે એમાંથી પહેલા હું કમિશનને છૂટું પાડું. કમિશન છૂટું પાડીએ પછી આપણને ખબર પડશે કે ભાગીદારો વચ્ચે એક્ઝેક્ટ વહેંચી શકાય એવો નફો કેટલો છે. એટલે વહેંચણી પાત્ર નફાની ગણતરી સ્ટેપ નંબર 2 ઉપર વધારી આગળ. તો વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો જે છે એમાંથી મેનેજર અમૃતાનું કમિશન બાદ કરશો એટલે માઇનસ કરીએ અમૃતાનું કમિશન. કુલ નફો આપણને ખબર છે 96,876 રૂપિયા કુલ નફો છે, એમાંથી અમૃતાને ચૂકવવાનું કમિશન 7,176 રૂપિયા છે અને બાદ કરતા વહેંચણી પાત્ર નફાની રકમ જે મળશે 82,700 જેટલી મળશે આપણે. એટલે અહીંયા બીજું સ્ટેપ આપણું પૂર્ણ થયું, વહેંચણી પાત્ર નફો આપણે શોધ્યો એટલે કે ભાગીદારો વચ્ચે વહેંચી શકાય એવો નફો કેટલો, તો 82,700 એ વહેંચણી પાત્ર નફાની રકમ. હવે સવાલ એ થાય કે વહેંચણી પાત્ર નફો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, વહેંચણી પાત્ર નફો એટલે એવો નફો કે જેને તમે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણ અનુસાર વહેંચી શકો. એટલે અહીંયા જ્યાં સુધી નફાની અંદર કમિશન સમાયેલું હશે
ત્યાં સુધી હું નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી શકું નહીં, એટલે સૌથી પહેલું કામ આપણે એ કર્યું કે નફામાંથી જે કમિશન સમાયેલો છે એને મેં પહેલા છૂટું પાડ્યું, એટલે હવે હકીકતમાં વહેંચી શકાય એવો નફો મળ્યો આપણને 89,700. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું જે આપણું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ, વહેંચણી પાત્ર જે નફો આવ્યો એમાં અમૃતા નામના ભાગીદારને નફામાંથી કેટલો ભાગ મળશે એ શોધશું. દિવ્યાના નફા બાદની રકમ શોધવાની આપણે દાખલામાં કોઈ જરૂર નથી, કેમ કે આપણી પાસે જે જવાબ માંગ્યો છે એટલે અમૃતાને મળતી કુલ રકમ શોધો એવું કીધું છે. તો અમૃતાનો જ માત્ર નફા ભાગ આપણે શોધશું તો પણ આપણે ચાલશે, એટલે દિવ્યાના નફા બાદની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા સ્ટેપમાં જે ગણતરી કરશું એ અમૃતાને મળતો નફામાં ભાગ, એટલે કે અમૃતાનો નફામાં ભાગ બરાબર અમૃતાને મળતો નફો બરાબર સૂત્ર પ્રમાણે કુલ નફો જે હોય, એટલે કે વેચણી પાત્ર જે નફો હશે, વેચણી પાત્ર નફો ગુણ્યા અમૃતાનો જે પ્રમાણ છે એના સાથે ગુણશું. તો અહીંયા નફા લક્ષણ વેચણીનું પ્રમાણ દાખલામાં આપ્યું નથી, ફરી વખત એક વખત રિપીટ કરું છું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં તમને મૂડીનું પ્રમાણ આપ્યું હોય, નફાનું પ્રમાણ ન આપેલું હોય, ત્યારે હંમેશા નફાની વેચણી સરખા પ્રમાણમાં થાય છે. એટલે આ રીતે નફાની વેચણી કરવા માટે હું સરખું પ્રમાણ એટલે એક્ઝેમ એક ધ્યાનમાં લઈ શકું, એટલે એક્ઝેમ એક, તો અમૃતાનું પ્રમાણ બીજું એક અને દિવ્યનું પ્રમાણ પણ એક બને છે. તો એકના છેદમાં બંનેના પ્રમાણનો સરવાળો એટલે કે બંનેનું કુલ પ્રમાણ એક છે, એટલે કે એક પ્લસ એક એટલે કુલ બનશે બે. તો છેદમાં કુલ પ્રમાણ મૂકશો અને અંશમાં આપણે ભાગીદારનું વ્યક્તિગત પ્રમાણ. નફો ગુણ્યા એક ભાગ્યા બે, એટલે કે આપણી પાસે અમૃતાને મળતો નફા ભાગ શોધવા માટે વહેંચણી પાત્ર નફાની રકમ છે આપણે શોધી એ પ્રમાણે 89,700. 89,700 ગુણ્યા અમૃતાનો વ્યક્તિગત પ્રમાણ એક બન્યો અને છેદમાં બંનેના પ્રમાણનો સરવાળો એટલે કે કુલ પ્રમાણ બે એક દૂત્યાંશ. આ રીતે ગણતા આપણને જે નફામાં ભાગ મળશે ભાગીદારનો 44,850 જેટલો મળશે. તો આ રીતે ભાગીદારનો નફામાં વ્યક્તિગત ભાગ કેટલો લાગે છે એ આપણે શોધ્યો. આ રીતે ત્રણ સ્ટેપ દાખલામાં પૂરા થયા. પહેલા સ્ટેપ ઉપર 100 પ્લસ કમિશનના દરવાળું સૂત્ર મૂકી અને કમિશનના છૂટું પાડશો. બીજા સ્ટેપ ઉપર આપણે વેચણી પાત્ર નફાની ગણતરી કરશું, એટલે કે જે કમિશન મળ્યું છે એ કમિશનને હું કુલ નફામાંથી એટલે કે કમિશન સહિતના નફામાંથી બાદ કરીશ, એટલે વેચણી પાત્ર નફો મળશે. ત્રીજા સ્ટેપની અંદર જે કંઈ વેચણી પાત્ર નફો આવ્યો છે એમાં દરેક ભાગીદારનો વ્યક્તિગત નફા ભાગ શોધશું. સ્પેશિયલી આ દાખલામાં આપણે માત્ર અમૃતાના નફા ભાગની જરૂર છે, એટલે આપણે અમૃતાને મળતો નફો શોધ્યા પછી અમૃતાને મળતી કુલ રકમ આપણે શોધવાની છે. તો અમૃતાને મળતી કુલ રકમ બરાબર કોનો કોનો સરવાળો કરી શકાય? તો અહીંયા અમૃતાને બે જગ્યાએથી રકમ મળવા પાત્ર બને છે. મેનેજર હોવાના નાતે 7176 રૂપિયા કમિશન મળશે અને પેઢીનો ભાગીદાર હોવાના નાતે 44,850 જેટલો નફા ભાગ મળશે. એટલે આ બંને રકમનો હું સરવાળો કરી શકું, કમિશન પ્લસ નફામાં ભાગ, આ બંને રકમનો સરવાળો કરીએ એટલે આપણને અમૃતાને મળતી કુલ રકમ મળશે. તો કમિશન અમૃતાને મળવા પાત્ર થઈ છે 7176 પ્લસ નફામાંથી ભાગ મળવા પાત્ર બને છે 44,850. આમ કરી અમૃતાના ભાગમાં કુલ જે રકમ આવે છે 52,026, એટલે કે 52,026 રૂપિયા અમૃતાને કુલ મળવા પાત્ર રકમ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કુલ 52,026 એ રીતે રકમ શોધી. તો અહીંયા આપણે બે રકમનો સમાવેશ કર્યો, અમૃતાના મળવા પાત્ર કમિશન અને અમૃતાના મળવા પાત્ર નફામાંથી ભાગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કમિશનની ગણતરી કરી અને સ્ટેપ નંબર 4 સુધીની ગણતરી કરી અને પૂરા 3 માર્ક્સને કવર કરી શકીએ. આવો જે સમ પૂછાય છે તે વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં પૂછાય છે, એટલે આ રીતે તમારે વ્યવસ્થિત સૂત્ર સાથે દરેક સ્ટેપની રજૂઆત કરી હોય તો પૂરા 3માંથી 3 ગુણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3ના બીજા પ્રશ્નનો અભ્યાસ કર્યા બાદ, કમિશનની ગણતરીના દાખલાની ગણતરી શીખ્યા બાદ,
એ ટાઈપનો અને અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાના દાખલાઓનો અભ્યાસ કર્યો એ બંને મેથડનો એક એક સમૂહ તમને પ્રેક્ટિસ માટે હોમવર્ક આપું છું। પ્રશ્નની ચર્ચા કરી અને આખા દાખલાને સમજાવું છું, જાતે ગણતરી કરશો એટલે 100% તમારાથી જવાબ આવશે, કેમ કે આ બંને દાખલા છે આપણે ઓલરેડી શીખી ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, રામ અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે। રામ અને શ્યામ બંને એક પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:1 છે। મૂડીનું પ્રમાણ તમને આપ્યું છે 3:1। રામને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% લેખે કમિશન આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કમિશનનો દર પણ આપ્યો છે। બીજી એક વસ્તુની એ સ્પષ્ટતા કરવાની કે કમિશનનો દર 8% આપ્યો છે, પણ દાખલામાં તમને મૂડીનું પ્રમાણ રામ અને શ્યામ વચ્ચે કેટલું છે એ માહિતી આપી છે 3:1। દાખલો આખો ગણશો, ક્યાંય આપણે મૂડીનો ઉપયોગ કરવાની, મૂડીના પ્રમાણનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, મૂડીનું પ્રમાણ છે માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે થઈ અને આપેલી માહિતી છે, એટલે આને ભૂલથી પણ આપણે નફા નુકસાનનું પ્રમાણ સમજી અને ભૂલથી એ પ્રમાણ ધ્યાનમાં ન લેવાય એ બાબતની પણ ખાસ તકેદારી રાખવી પડશે। તો મૂડીનું પ્રમાણ એ ખાલી જસ્ટ માહિતી પૂરતું આપ્યું છે, બાકી ઉપયોગ આપણે ક્યાંય કરવાની જરૂર પડશે નહીં। બીજી વસ્તુ, દાખલામાં જો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું ન હોય તો ભાગીદારો વચ્ચે નફો છે હંમેશા સરખે હિસ્સે વહેંચાતો હશે એવું માનશો, એટલે રામ અને શ્યામ વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:1 છે એવું ગણવામાં આવશે। તો 1:1 રેશિયામાં એટલે કે દરેકના પ્રમાણને વ્યક્તિગત પ્રમાણને મારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો દરેકના વ્યક્તિગત પ્રમાણના છેદમાં કુલ પ્રમાણ મૂકીએ એટલે જે અપૂર્ણાંકમાં બનશે પ્રમાણ, તો રામનું અપૂર્ણાંકમાં પ્રમાણ બનશે 1/2 અને શ્યામનું પણ બનશે 1/2, એટલે કે બંનેના છેદમાં કુલ પ્રમાણ મૂકશો એટલે અપૂર્ણાંકમાં ફરી જશે। તો આ રીતે આગળ વધીએ, તારીખ 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો કમિશન ગયા પહેલાનો નફો રૂપિયા 1,56,600 તો તમને કમિશન ગણ્યા પહેલા, એટલે કે આ નફો એવો નફો છે કે જેમાં ઓલરેડી કમિશન સમાયેલું છે, તો આપણે કમિશન કેટલું સમાનું છે એ જાણવા માટે કયું સૂત્ર કમિશનની ગણતરી માટે વાપરવું, તો એ બાબતે અહીંયા તમને પેઢીનો કુલ નફો આપ્યો છે એના ઉપરથી વસ્તુ ક્લિયર થઈ છે કે આપણે 100+ કમિશનના દરવાળા સૂત્રની મદદથી આખા દાખલાની ગણતરી કરવી પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 100+ કમિશનના દરવાળા સૂત્ર ઉપયોગમાં લેશું તો રામને કુલ કેટલી રકમ મળશે? સવાલનો જવાબ આપણે આપવાનો છે, રામને મળતી કુલ રકમ શોધીને આપવાનો છે। તો રામને કુલ કેટલી રકમ મળવા પાત્ર થાય એ સવાલનો જવાબ શોધવા માટે રામને ક્યાં ક્યાંથી રકમ પ્રાપ્ત થાય છે એ બાબત જાણવી પડશે, એટલે કે નંબર 1, રામને પહેલા તો સક્રિય ભાગીદાર હોવાના નાતે કમિશન મળે છે, અને નંબર 2, પેઢીનો ભાગીદાર હોવાના નાતે એને નફામાંથી ભાગ મળે છે, એટલે આ રીતે કમિશન પ્લસ નફાનો ભાગ બંનેનો સરવાળો કરશો એટલે આપણને રામને મળતી કુલ રકમ મળશે। તો આ રીતે દાખલાની ગણતરી કરતા જવાબ સ્વરૂપે રામને મળતી કુલ રકમ 84,100 પ્રાપ્ત થશે, એમાં નફામાંથી એને 72,500 જેટલો હિસ્સો મળ્યો હશે અને 11,600 જેટલી એને કમિશનની રકમ મળે હશે। ત્યાર પછી એક બીજો પ્રશ્ન છે ઉપાડ પર વ્યાજની ગણતરી માટે, ઉષ્મા દર માસની શરૂઆતમાં રૂપિયા 2000 નો ઉપાડ કરે છે। દર માસની શરૂઆતમાં મતલબ મહિનાની પહેલી તારીખે 2000 રૂપિયાનો દર મહિને ઉપાડ થાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક ઉપાડ છે એ 2000×12 મહિના હોય, એટલે કે 12 લેખે ગુણતા 24000 જેટલો ઉપાડ કહેવાય। જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું હોય તો ઉપાડ પર તમને વ્યાજનો દર આપી દીધો છે, 10% હિસાબે વ્યાજની ગણતરી કરવાની છે, તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો। વિદ્યાર્થી મિત્રો, ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે આપણે અલગ અલગ 3 રીતે સૂત્રનો ઉપયોગ કરી શકીએ એવી વાત થઈ હતી। મંથલી ઉપાડની પદ્ધતિ હોય ત્યારે, એટલે કે દર મહિને ભાગીદાર ઉપાડ કરતો હોય તો ઉપાડ ક્યારે થાય છે એના આધારે આપણે સૂત્રમાં છેડે કેટલા વડે ગુણવા એ બાબત નક્કી કરતા હોઈએ છીએ। આ દાખલામાં શરૂઆતમાં ભાગીદાર ઉપાડ કરે છે એટલે આપણે સૂત્રના અંતે 78/12 મૂકી અને ગુણાકાર કરીશું। આ રીતે આખું આખું ઉપાડ પર વ્યાજની ગણતરી માટેનું સૂત્ર બનશે, દર મહિને ઉપાડેલી રકમ ગુણ્યા ઉપાડ પર વ્યાજનો દર છેદમાં 100×78/12, આ રીતે ઉપાડ પર વ્યાજ શોધીશું। હવે
ઉપાડો વાર્ષિક પરિષદ દ્વારા છે અને ઉપાડો વ્યાજની ગણતરી પણ આપણે કરવાની કીધી છે જવાબ આવશે ગણતરી કરતા ઉપાડો કુલ બનશે 8 વર્ષનો 24000 અને ઉપાડો વ્યાજની રકમ મળશે આપણે 1300 આભાર